हेलो विद्यार्थी मित्रों, हवे आपणे गया वीडियो में वात थई हती परिपत्र श्रेणी। हवे आगळ एनो उदाहरण जोशुं, 20 उदाहरण नंबर 20 थई गयो हतो, 21 उदाहरण नंबर 21 ए बराबर तमने मळे आपेलुं छे श्रेणी -2, -4 અને -5। बी बराबर आपेलुं छे 1, 3, -6। तो आप चकासवानुं छे ए बी डेस बराबर बी डेस अने ए डेस बराबर। डेस पण तमने मैं कीधुं तुं, डेस पण दर्शावाय छे ने आ टी वडे, ए नी टी, ए पण ट्रांसपोज ज बताव बराबर परिपत्र श्रेणी। तो अहीं ए नी कक्षा केटली छे 3×1 અને બી ની કક્ષા કેટલી છે 1×2। તો જો આપણે પહેલા એબી કરું છે, એબી શક્ય છે એ ના સમની સંખ્યા 1 અને બી ના હારની સંખ્યા 1, બે સરખું છે એટલે શક્ય છે અને જવાબ આવશે 3×3। તો જો એબી પહેલા આપણે એબી કરી લઈએ -2, -4, -5 અને 1, 3 અને -6 બરાબર। હવે એબી કરવામાં મેં તમને સમજાવ્યું હતું, પહેલા આપણે જોઈ લીધું કે આના સમની સંખ્યા કેટલી છે 1 છે, સમની સંખ્યા 1 છે, નાના હારની સંખ્યા કેટલી છે 1 છે, સરખું છે તો શક્ય છે। આનો હાર લેવાનો, આનો સમ લેવાનો, પહેલો ઘટક -2, આનો હાર લેવાનો, આનો સમ લેવાનો -6 બીજો ઘટક, આગળ બીજા છે જ નહીં બરાબર, સમમાં એટલે એક જ ગુણાકાર આવશે, -2 અને -6 નો ગુણાકાર 12 થઈ ગયું। તો 4 નો વર્ગ 4, 4 તેરી 12 અને 4 6 24 -24, 5 1 5 15 અને 5 6 30 -30 આ આપણો જવાબ આવી ગયો એ બી નો। હવે એ બી ડેસ કરું છું, એ બી ડેસ હું કાસ બધી હાર ને બધા સ્તંભ માં ફેરવી નાખવાનો, તો જો અહીંયા શું આવશે -2, -6 અને 12, અહીંયા 4 12 4 12 અને -24, પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ આવશે 5 15 અને -30, આપો એ બી ડેસ, આપો સમીકરણ નંબર 1 મળી ગયો। હવે આપણે આ દાવા પણ કહી શકો, તમે આ દાવા પણ મળી ગયો છે, હવે જવાબ ગોતવું છે તો બી ડેસ અને એ ડેસ ની જરૂર પડશે, તે આપણે પહેલા ગોતી લઈએ। હવે જો બી ડેસ અને એ ડેસ ગોતી લઈએ આપણે, તો બી ડેસ શું થશે, એક હાર છે એટલે સંબંધ થઈ જશે 1, 3 અને -6 અને એ ડેસ શું થશે, અહીંયા સ્તંભ છે તો હાર થઈ જશે -2, 4 અને 5। હવે જો બી ડેસ અને એ ડેસ નો ગુણાકાર કરું, તો જો બી ડેસ પહેલા આવશે 1, 3 -6 અને એ ડેસ -4 અને 5, જો આ 3×1 છે ને આ 1×3 છે, અહીંયા સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે અને જવાબ આપણો 3×3 આવશે। સેમ વસ્તુ આની હાર, આનો સ્તંભ -2, પછી અહીં બીજો ઘટક છે જ ને એટલે 1 નો ગુણાકાર, બીજે અહીંયા પણ છે ને એટલે આગળ ને આવશે એક જ આવશે ગુણાકાર, 1 નો અને 4 નો ગુણાકાર 4, 1 અને 5 નો ગુણાકાર 5, એ રીતે 3 નો વાળો -6, -12 અને 15, એ રીતે -+12 અને -6 ને 24, -24 અને -30 આવી ગયો, જો -2, 4 અને 5, -6, 12 અને 15, 12, -19, 30 એટલે દાબા બરાબર જવાબ કહી શકો, અથવા એ બી નો હોલ ડેસ બરાબર બી ડેસ ઇન્ટુ એ ડેસ થાય, ક્લિયર। હવે આગળ આના જેવા દાખલા હું તમને હોમવર્ક આપું છું, એ તમારે કરવાના છે સ્વાધ્યાય 3.3 માં। જો 3.3 માં હોમવર્ક આપું છું, એ બધાએ કરવાનું છે સ્વાધ્યાય 3.3 માં। પહેલો તો પહેલામાં કરવાનું શું છે, એમાં ટોટલ 3 એક્ઝામ્પલ છે, ખાલી પરિવર્તન શ્રેણી લખવાની એટલે ટ્રાન્સપોઝ એ આપેલા છે, એ ડેસ ગોતવાના છે, પછી બીજો આમાં 3 છે ખાલી પરિવર્તન શ્રેણી લખવાના છે, પછી બીજામાં એ પ્લસ બી ગોતવાનો એનો ડેસ કરવાનો અને બરાબર એ ડેસ પ્લસ બી ડેસ થાય છે કે ચકાસવાનું છે,
ચકાસવાનું છે એટલે થતું જશે એટલે પછી ત્રીજો એમાં પણ એક ચકાસવાનું છે ચોથામાં જો a ડેશ આપ્યો છે અને b આપ્યો છે તમારે a પ્લસ 2b નો હોલ ડેશ ગોતવાનું છે એટલે પહેલા a પ્લસ 2b ગોતી લેવાના અને એનો ડેશ કરવાનો પછી પાંચમો ચોથો અને પાંચમો પાંચમામાં હમણાં જ આપણે કહ્યું e કરવાનું છે છઠ્ઠો તો છઠ્ઠામાં એ આપેલો છે કોસ આલ્ફા સાઈન આલ્ફા માઇનસ સાઈન આલ્ફા કોસ આલ્ફા તમારે એ ડેશ અને એ બરાબર આઈ હવે જો એ ડેશ આઈ છઠ્ઠો યાદ રાખજો એ ડેશ અને એ આઈ અને લંબ શ્રેણી પણ કહેવાય છે લંબ શ્રેણી પણ કહેવાય છે જેવું થતું હોય ને એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ થાય આઈ એટલે ખબર છે તમને આઈ ટુ એટલે 1001 આઈ થ્રી એટલે 1000 010 001 જેવું થતું હોય તો એને લંબ શ્રેણી પણ કહેવાય છે બરાબર એનામાં બે છે બે ચકાસવાના છે પહેલો અને બીજો એ આપેલું છે અને આ ચકાસવાનું છે બરાબર છ સુધી કરવાના છે હવે આગળ બરાબર ડાઉટ હોય તો તમે મને મેસેજ મૂકી શકો છો હવે આગળ સંમિત શ્રેણી સિમેટ્રિકલ બનાવવાનું છે સંમિત બનાવવા ડાયાગોનલમાં કઈ પણ લખી નાખવાનું 3 4 અને 0 અહીંયા આ આપણે 3x3 લઈએ છીએ શ્રેણી બરાબર અહીંયા કઈ પોઝિશન હોય એ 1 2 પોઝિશન હોય અહીંયા તમે જે લખો છો -1 તો એનું ઊંધું કઈ પોઝિશન આ એ 1 2 પોઝિશન થઈ એની ઊંધી કઈ પોઝિશન થઈ 2 1 તો 2 1 જગ્યાએ પણ -1 હોવું જોઈએ પછી અહીંયા માઇનસ લખું છું 2 આ કઈ પોઝિશન થઈ 1 3 તો 3 1 પણ 2 હોવું જોઈએ પછી આ પોઝિશન કઈ થઈ હું લખું અહીંયા -3 આ કઈ થઈ 2 3 તો 3 2 3 2 પણ 2 હોવા જોઈએ એટલે 1 1 1 2 2 અને 3 3 સિવાય એમાં કઈ ચેન્જ ના થાય કેમ કે એનું ઊંધું કરો તો એક જગ્યા એટલે આ સિવાય આને કહેવાય આપણે અગ્ર વિકર્ણ ઘટકો એ સિવાયના બરોબર સામે સામે કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ ઘટકો તો આ એ ને શું કહેવા છે સંમિત શ્રેણી કહેવા છે શ્રેણી છે બરાબર વ્યાખ્યા લખી એટલે તમને પિક્ચર ખ્યાલ આવી જશે તો વ્યાખ્યા શું કહે છે જો ચોરસ શ્રેણી જો ચોરસ શ્રેણી ચોરસ હોવું જરૂરી છે એ બરાબર એ અને જે માટે એ ડેશ બરાબર એ થાય તો એ ને સંમિત શ્રેણી કહે છે જો આમાં આપણે જોઈએ આપણો આ એ છે આ એ છે તમે એ ડેશ મૂકો છો ઉદાહરણ તરીકે અહીંયા લખું છું એ બરાબર આવું છે આ લખીએ આપણે 3 -1 અને 2 -1 4 અને -3 2 -3 અને 0 તો જાણો એ ડેશ કરો જે એ ડેશ કરો જે થાય છે જો 3 -1 અને 2 પહેલી હાર બીજી હાર -1 4 અને -3 ત્રીજી હાર 2 -3 અને 0 જો એ ડેશ બરાબર એ થાય છે એ કઈ સરખું એ ડેશ બરાબર એ બરાબર એ ડેશ થાય જ તો આ એ ને શું કહેવાય સંમિત શ્રેણી કહેવાય આ મેં તમને બનાવતા શીખવાડ્યું સંમિત કઈ રીતના બનાવવાનું અહીંયા વિકર્ણોની સ્થાને ગમે મૂકી દેવાના સામે સામે એ 1 2 પોઝિશન ઉપર જી હોય એને 2 1 પોઝિશન ઉપર લખવાનું એ 1 3 પોઝિશન ઉપર હોય એને 3 1 પોઝિશન ઉપર લખવાનું અને એ 2 3 પોઝિશન ઉપર હોય એને 3 2 ઉપર લખવાનું સામે સામે બરાબર 2 બાય 2 હોય તો એ રીતે બરાબર આ સિવાયની વ્યાખ્યા લખવી હોય તો આપણે આમ પણ લખી શકીએ જો
આ સિવાયની આપણે વ્યાખ્યા લખવી છે સમમિત શ્રેણી સિમેટ્રિકલ મેટ્રિક્સ ઓર વ્યાખ્યા જો a બરાબર ai છે ચોરસ શ્રેણી હોય સરખા ઘટકો હોવા જોઈએ એટલે શું કહેવાય સંમિત શ્રેણી કહેવાય હવે આગળ વિસંમિત શ્રેણી વિસંમિત શ્રેણી જાણે જો ચોરસ શ્રેણી વ્યાખ્યા લખવું પહેલા જો ચોરસ શ્રેણી એ માટે એ બરાબર માઇનસ એ ડેશ થાય તો ઉદાહરણ તરીકે લઈએ આપણે બનાવવું હોય ને આ વિસંમિત શ્રેણી બનાવવું હોય જેના માટે સંમિત કરતા એક નિયમ થોડોક અલગ છે અહીંયા અગ્ર વિકર્ણ ઘટકો કેવા હશે 100% ઝીરો થવા હોવા જોઈએ અગ્ર વિકર્ણ ઘટકો ઝીરો 3x3 બનાવું છું બરાબર છે અહીંયા તમે લખો છો 1 તો અહીંયા માઇનસ 1 અહીંયા 2 લખો છો તો આ a1 3 પોઝિશન તો 3 1 પોઝિશન ઉપર માઇનસ 2 અહીંયા હું 3 લખું છું માઇનસ 3 લખું છું 2 1 પોઝિશન 2 3 પોઝિશન ઉપર તો 3 2 પોઝિશન ઉપર 3 બરાબર હવે આનું તમે એડેસ કરો છો હવે ઓલવેઝ થાય છે 0 0 0 તો કઈ ફરક પડવાનો નથી આ 1 2 અને માઇનસ 1 0 અને માઇનસ 3 માઇનસ 2 3 અને પછી આમાંથી માઇનસ કોમન લઈ લો તો જો આમ થઈ જશે બધા માઇનસ શ્રેણીમાંથી કોઈ કોમન લ્યો તો બધામાંથી કોમન નીકળે તો 0 1 2 અહીંયા માઇનસ 1 0 અને માઇનસ 3 અહીંયા માઇનસ 2 3 અને 0 જો આવી ગયો એ આવી ગયો ના આવી ગયો આ એ થઈ ગયો માઇનસ એ બરાબર એ ડેશ બરાબર માઇનસ એ અથવા એ બરાબર માઇનસ એ ડેશ થાય તો એને શું કહેવાય વિસંમિત શ્રેણી કહેવાય
we submit self. Clear? સંમિત અને વિસંમિત બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હજી તમને ના સમજાણી હોય તો મને પાછા તમે મેસેજ દ્વારા જાણ કરજો તો હું પાછળનો લેક્ચર લઈશ. પણ બહુ સરળ ભાષામાં તમને સમજાયું છે. સંમિતમાં શું યાદ રાખવાનું છે? અગ્ર વિકર્ણ કોઈ પણ લખી નાખવાના, સામે સામેની પોઝિશન ઉપર સરખા રાખવાના. જ્યારે વિસંમિતમાં શું લખવાનું છે? અગ્ર વિકર્ણ ઘટકો 000 અને સામે સામે વિરોધી, અહીંયા 1 હોય તો -1, અહીંયા -3 હોય તો 3. ક્લિયર? બીજી ભાષામાં વ્યાખ્યા લખવી હોય તો એની રીતે પણ તમે લખી શકો કે એ જો ચોરસ શ્રેણીક માટે એ આઈ જે બરાબર માઇનસ એ જે આઈ થાય અને એ આઈ જે આઈ બરાબર જે માટે 0 થાય. બરાબર, એ લખ્યું હોય તો લખાવી દો તમને. ચોરસ શ્રેણી A માટે એ આઈ છે, બીજી વ્યાખ્યા છે A માટે એ આઈ છે બરાબર માઇનસ એ જે આઈ, આઈ નોટ ઇક્વલ ટુ જે, અને એ આઈ જે બરાબર 0, આઈ બરાબર છે હોય તો એ ને વિસંમિત શ્રેણી કહે છે. રોજ આ રીતે પણ તમે લખી શકો એ આઈ જે બરાબર માઇનસ એ જે આઈ, આઈ નોટ ઇક્વલ ટુ જે માટે, અને એ આઈ જે બરાબર 0, આઈ ઇઝ ઇક્વલ ટુ જે હોય તો એને વિસંમિત શ્રેણી કહે છે. આ રીતે યાદ રાખો, અથવા એ બરાબર માઇનસ એ ડેસ યાદ રાખો. બરોબર ને, બનાવતા શીખવાડ્યું એ રીતે. હવે જો આના એક્ઝામ્પલ જોઈએ તો આનો એક થિયરમ છે, એનો દાખલો પૂછાય છે. ઘણી વાર આ દાખલો પૂછાણો હોય છે, એનો દાખલો થિયરમ પહેલા જોઈ લઈએ. જો કોઈ પણ ચોરસ શ્રેણી આઈએમપી મોસ્ટ આઈએમપી થિયરમ છે, બરોબર છે, ચોરસ શ્રેણી માટે, ચોરસ શ્રેણી માટે શ્રેણીકને અપન ચોરસ શ્રેણીકને એક સંમિત અને એક વિસંમિત તરીકે રજૂ કરી શકાય છે. જો આ થિયરમ શું કહેવા માંગે છે? કોઈ પણ ચોરસ શ્રેણીકને સંમિત અને એક વિસંમિત શ્રેણીકના સરવાળા તરીકે રજૂ કરી શકાય. જો આ મેથેમેટિકલ ભાષામાં શું છે? કોઈ એ ચોરસ શ્રેણી છે તો આ x + y બરાબર બે સરવાળા સ્વરૂપમાં વિભાજન કર્યું તો આ x કેવો હશે? સંમિત થતો હશે, અને આ કેવો હશે? વિસંમિત થતો હશે. ક્લિયર? આવી રીતના રજૂ કરી શકાય. પણ આપણે સૂત્ર બનાવવું છે તો a બરાબર જોજો, a બરાબર હું આમ લખું છું a + a ડેશ અને + a - a ડેશ. જાણો સરવાળો કરો જોઈએ તો a ડેશ ઉડી જશે. આ a ને 2 હોય તો સમીકરણ સમાધાન થતું નથી, એટલે અહીંયા હું લખું છું 1/2, અહીંયા હું લખું છું 1/2. તો હવે કરો જો, આ અડધો a અને અડધો a આખો એ થઈ ગયો, અને અડધો a ડેશ અને માઇનસ અડધો a ડેશ એ ઉડી જશે, એટલે આ બે સમાધાન કરે છે. તો આ આનું વિભાજન થઈ ગયું. આને આપણે કહેશું x અને આને આપણે કહેશું y. આ સંમિત મળશે અને આ વિસંમિત મળે 100%. બરાબર સૂત્ર બની ગયું સંમિત અને વિસંમિત બનાવવાનું સરવાળા સ્વરૂપે. હવે તમને એવું પૂછે કે એ આના પછીનું ઉદાહરણ છે કે એ શ્રેણી આપેલો છે એને સરવાળા સ્વરૂપે વિભાજન કરો, એમાંથી એક સંમિત બને અને બીજો વિસંમિત બને. તો તમારે પહેલા શું શોધવાનું? એ + એ ડેશ બરાબર 1/2 અને એ - એ ડેશ 1/2. એટલે આ તમે ગોતશો
અને આ ગુચ્છો તો આ સમમિત બનેલો હશે અને આ જે હશે એ વિષમમિત બનેલો હશે અને બેનો સરવાળો કરી જોશો તો એ શું આવશે એ આવશે તો આપણે ચેક કરીએ કે આ સમમિત થાય છે અને આ વિષમમિત થાય છે આપણે ચેક કરીએ a plus a dash આ સમમિત થાય છે કે નહીં સમમિત થાય ક્યારે સમમિત થાય અને આપણે x નામ આપ્યું x સમમિત છે ચેક કરીએ આનું પ્રૂફ છે બરાબર સૂત્રનું ની સાબિતી છે x બરાબર a dash x સમમિત થાય છે કેસમાં આપણે જોઈએ તો જો આપણે સાબિત શું કરવું પડે સાબિત તો કે x બરાબર x dash થાવું જોઈએ वो जो ये बना देंगे तो जो x बराबर आपके पास है जो a plus a dash अने x dash करो आ x ले आना a plus a dash नाम आपको ना अचरण अचरण को ना कोई पन कोनो आइडिया ना के मतलब ना जब आज इस सेनिक प्रोडक्ट छे लेकिन सेनिक नो सर्वारा सरूप है जी वस्तु आप ही नहीं चाहिए ई था ही नहीं चेक कर भी पड़े तो जो आनो dash whole dash करो पर whole dash नो नियम छे કે તમે સરવાળામાં અલગ અલગ આપી શકો તો a ડેશ અને ડેશ નો ડેશ ડેશ નો ડેશ પાછો શું થઈ જાય a થઈ જાય તો a ડેશ પ્લસ a આમાં થઈ ગયું પાછો x તો જો x ડેશ બરાબર x થાય છે એટલે આપણે અહીંયા કહી શકીએ શું કહી શકીએ x સમમિત છે રત x સમમિત છે એવી જ રીતે y સમમિત છે કે નહીં આપણે ચેક કરીએ y बराबर a माइनस a डेस भी सममित छे के सममित छे तो जो अपने शू साबित करू पड़े y बराबर y डेस माइनस y डेस साबित करू पड़े तो जानो y डेस करिए पहला तो a माइनस a डेस नो होल डेस और डेस नो नियम छे होल डेस नो के बाद बाकी मां पण अलग आपी सके और आपने जो यहां a डेस नो a डेस रहे सब नहीं यहां a डेस नो डेस से a थी जैसे हम जो माइनस कॉमन लो तो a माइनस a डेस આવ દે યુ y દે યુ તો y ડેશ બરાબર -y એટલે y કેવું છે એ વિષમમિત છે પણ આ સાબિતી અહીં પૂછાતી નથી પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કોઈ a શ્રેણીકને વન હાફ કેમ લખું છું કે સમીકરણ સમાધાન થાય એટલા માટે a plus a ડેશ અને વન હાફ a minus a ડેશ આ x છે અને આ y છે તમે કોઈ શ્રેણી a ને તમે કોઈ શ્રેણી a ને x + y માં વિભાજન કરી શકો જેમાં x એ સમમિત થાય અને y એ વિષમમિત થાય તો પણ કયો લેવાનો આપણે x અને y ગોતવાના છે તો x સમમિત થાય એના માટે ગોતવાનું તમારે a + a ડેશ અને વન હાફ વડે ભાગી નાખવાના a - a ડેશ વિષમમિત થાય એના માટે ગોતવાનું અને વન હાફ વડે ભાગી નાખવાના અને બેનો સરવાળો કરી તમે ચેક કરશો તો પાછો ડી આવી જશે એટલે આટલો ભાગ જે મળશે ને શ્રેણી ઈ સમમિત હશે ને આટલો ભાગ જે મળશે ઈ હશે વિષમમિત ક્લિયર તમને એક દાખલો લઈએ એટલે તમને વધારે આઈડિયા આવશે જો ઉદાહરણ 2296 નો b શ્રેણી છે અહીંયા b નામ આપ્યું છે આપણે a આપો 2 - 2 4 - 1 3 અને 4 1 - 2 અને 3 ને એક સમમિત અને એક વિષમમિત શ્રેણીકના સરવાળા તરીકે વ્યક્ત કરો તો જો આપણે ખબર છે સૂત્ર અહીંયા b નામ આપ્યું છે આપણે a લીધું તો b બરાબર x + y તો x કયો લેવાનો तो x કયો લેવાનો 1/2 b + b ટ્રાન્સપોઝ અને +1/2 b - b ટ્રાન્સપોઝ આ y લેવાનો તો આપણે પહેલા x ગોતી લઈએ એટલે ડાયરેક્ટ x નું સૂત્ર જ મળી ગયું અહીંયા પછી આપણે જોઈ લેશું કે થાય છે કે નહીં તો જો 1/2 b અને b ટ્રાન્સપોઝ તો ડાયરેક્ટ કરું છું જો 1/2 એમ રાખું છું b લખું છું અહીંયા 2 - 2 4 - 1 3 4 1 - 2 અને 3 અને પ્લસ b ડેશ લખું છું તો b ડેશ કેવું થશે 2 - 2 4 અને r ને સમમાં લખી નાખો -1 3 અને 4
एक माइनस बी अने त्र हवे जो आनो सरवाळो करो वना पीटवानो सरवाळो करो जी बे ने बे चार माइनस त्रण अने पांच तो माइनस त्रण छ माइनस सॉरी प्लस बे थाशे अने आ पांच अने आ माइनस जो आ बे थाय छे अने आ त्रण ने त्रण छ थई गयो जो आ समीकरण देखाय छे દેખાણ ના દેખાણું જો આ વિકર્ણ ઘટકો કોઈ પણ હોય જો સામે સામે સરખા છે છે ને સરખા તો આ સમમિત થઈ ગયું અત્યારે વણહાપ વડે ગુણી નાખીએ આપણે તો જો વણહાપ કેટલા માટે લીધા છે કે આપણે સમીકરણ જે આ સૂત્ર બન્યું છે ને એને સમાધાન આના બરાબર બી થવું છે ને એટલા માટે વણહાપ લીધા છે એટલે આ વણહાપને પછી આપણે x માં તો કન્સિડર કરવાના એટલે આનો ડાયરેક્ટ સરવાળો તમે કરશો એ આ તમને x મળ્યો અને પછી વણહાપ તમે લીધું નથી અને y માં જે આવે આન્સર ઈ ये बेनो सरवाड़ो करो तो पाछो बी नहीं बने એટલે વણહાપ જરૂરી છે સમીકરણ સરળ કરવા માટે જો વણહાપ કરું છું તો 2 - 3 / 2 5 / 2 અહીંયા - 3 / 2 અહીંયા 3 અહીંયા 1 અહીંયા 5 / 2 અહીંયા 1 અહીંયા 3 જો આ સમીકરણ થાતો જ છે કેમ સરખું હવે આપણે આ x મળી ગયો જવાબ આ x આપણો મળી ગયો x મળી ગયો હવે y ગોતી તો y માં ફરક કેટલો આવશે જો હું આમાં સુધારું છું તમને આઈડિયા આવશે અહીંયા તમે લખી રાખજો આ સમીકરણ નંબર 1 તો y અહીંયા ઉપર ગોતી લો જો y y નું સૂત્ર કયું લેવાનું 1/2 b - b ટ્રાન્સપોઝ તો જો 1/2 અને અહીંયા લઉં છું b b લઉં છું આપણે જો b ક્યાં ગયો આર્યો 2 - 2 4 - 1 3 4 1 - 2 અને 3 અને માઈનસ અહીંયા બાદ બાકી કરવાનું છે તો જો આ આવશે બાદ બાકી 2 - 1 1 - 2 3 - 2 4 4 અને 3 જો બાદ બાકી કરો તો કેટલો આવશે જવાબ 1 1/2 અને અહીંયા થશે 2 - 2 0 માઈનસ માઈનસ આ માઈનસ 2 અને માઈનસ માઈનસ પ્લસ 1 તો માઈનસ 1 4 - 1 એટલે 3 જોજો माइनस एक अने वत्ता बे એટલે શું થશે એક ત્રણ ઓછા ત્રણ ઝીરો ચાર ઓછા ઓછા વત્તા બે એટલે છ એક ઓછા ચાર એટલે માઇનસ ત્રણ માઇનસ બે અને માઇનસ એટલે માઇનસ છ અને ત્રણ ઓછા ત્રણ ઝીરો જો આ દેખાણું વિસમિત શ્રેણી એટલે આપણે બે ને ગુણ્યા નથી અંદર તો આ જો ઝીરો 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 સામે સામે વિરોધી છે બરાબર વન હાફ ને ગુણી નાખો અંદર વન હાફ ને ગુણી નાખો ઝીરો માઇનસ વન હાફ માઇનસ સોરી પ્લસ થ્રી બાય ટુ વન હાફ जीरो या थ्री ये माइनस थ्री बाय टू ये माइनस थ्री है ना जीरो आपने वाई मिली गए और जो आर एक्स ना वाई बेनो सर्वारो कर सकते हैं तुम आपने क्रॉस चेक करवाना करवाना ना क्या जो आपने मेडो चे बी सम्मिट सेडिंग और ना सम्मिट सेडिंग करो थे तुम्हें यहाँ ये बेनो सर्वारो करो ना एक्स प्लस वाई तो पास एज मिली है जो सर्वारो करी चेक करो टू अने जीरो टू आवी गयो बी है तो आप रही हैं तो बी रहती है बराबर है तो जो माइनस वन हाफ अने माइनस थ्री बाई टू अने माइनस टू ठीक है नहीं फाइव बाई टू अने थ्री बाई टू अने एट बाई टू अने फोर दिखाई दे पची माइनस थ्री बाई टू अने वन हाफ कितना था से माइनस वन माइनस थ्री बाई टू अने वन हाफ कितना था से माइनस वन पची थ्री अने जीरो पहला था से थ्री पची वन अने थ्री अटल फोर ठीक है फाइव बाय टू अने माइनस थ्री बाय टू अटल टू बाय टू अटल वन पची वन अने माइनस थ्री अटल माइनस टू थ्री अने जीरो अटल थ्री जो आवी जो बी आज तो आप लोग बी जो आवी ठीक है नहीं अल आपने विभाजन करू आ सममित भाग में આ સંમિત ભાગ હતો અને આ y એટલે વિસંમિત ભાગ હતો બરોબર આ એમ વિસમ છે ઘણીવાર પૂછાણો છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો બરોબર આ ઉદાહરણ નંબર 22 છે